નમસ્કાર, સૌરાષ્ટ્ર અંતિમાપનું સ્વાગત છે. જૂના ઉર્જા વિભાગ કૌભાંડમાં વધુ નામો સામે આવ્યા છે. ગુજરાત ઉર્જા વિભાગનું ભૂત ફરી ધૂણ્યું છે. આ કૌભાંડની તપાસ હાલ ચાલુ છે. તપાસ દરમિયાન હિંમતનગર સર્કલના દસેક વીજકર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. આ વીજકર્મીઓને 20 ડિસેમ્બર સુધીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે હાજર થવાનું નોટિસ મોકલવામાં આવી છે. આ તપાસ દરમિયાન બાયડ, ધનસુરા અને વીજ કર્મચારીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે નોટિસ દ્વારા પૂછપરછ અર્થે બોલાવેલ છે. આ કેસ બાબતે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ કૌભાંડને બહાર લાવ્યું હતું અને એમને આ કૌભાંડને બહાર લાવ્યા બાદ આજ ફરીથી ટ્વીટ કરી અને આ કૌભાંડ વિશેની વાત કરી છે. તો આપણે જોઈએ કે શું કહે છે યુવરાજસિંહ જાડેજા આ કૌભાંડ બાબતે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ અરવલ્લીના જે કહી શકાય કે બાયડ છે, સાઠંબા છે, એ વિસ્તારના 10 વીજ કર્મચારીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. અને આ તેડું જોવા જઈએ તો જે રીતે સુરતમાં SIT ની રચના થઈ, ઉર્જા વિભાગનું જે કૌભાંડ હતું એ કૌભાંડ જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ઉજાગર કર્યું અને પોલીસ જે રીતે દોડતી થઈ તો તેમાં 10 જેટલા કર્મચારીઓની અત્યારે તપાસ એ હાથ ધરી છે. તો કહી શકાય કે જો યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે અત્યારે 10 નામ છે, આવનાર દિવસોમાં 300 કરતાં પણ વધારે નામ થઈ શકે છે. કેમ કે ઉર્જા વિભાગની જે ભરતીઓ 2017ની પછીની જે ભરતીઓ થઈ છે, ખાસ કરીને જે ઓનલાઈન પરીક્ષા માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે, તેમાં જે એજન્સીઓના જે કર્મચારીઓ જે કહી શકે કે આ કૌભાંડના નેક્સેસ સાથે જે સંકળાયેલા, એની પણ યોગ્ય તપાસ થવી, નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે પોલીસે કોઈ પણ પ્રેશર વગર કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. અને તેની સાથે સાથે અત્યારે જે ઉર્જા વિભાગના નેક્સેસ સાથે જે લોકો જોડાયેલા છે, તેમાં ખાસ કરીને ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ જે ઓનલાઈન ભરતીઓમાં થતું હતું, વિદ્યાર્થીને ઉમેદવારોને ફક્ત કહી શકાય કોમ્પ્યુટરની સામે બેસવાનું અને તમામ જે જવાબો છે એ બીજી જ જગ્યાથી એ ફિલઅપ થઈ જતા, લાઈક દેટ ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર કે એની ડેસ્ક જેવા સોફ્ટવેરના માધ્યમથી એ આખા જવાબો છે એ બીજી જગ્યાથી એમાં ફિલઅપ થઈ જતા. એટલે આ પ્રકારનું સિસ્ટમેટિક સ્કેમ એ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં બહુ મોટા પાયે થયેલું છે. તો એની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. તેની સાથે સાથે જે એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો, એ કોન્ટ્રાક્ટ સોંપવામાં જે એજન્સી હતી એની ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. કેમ કે આ જે લોકો અત્યારે પકડાઈ રહ્યા છે તેમાં સૌથી મોટો જો કોઈ રોલ હોય તો જેને એજન્સી, જે એજન્સીએ ઓનલાઈન પરીક્ષા લીધી હતી એના વિરુદ્ધ હજી સુધી ફરિયાદ દાખલ થઈ નથી, તો એના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી ખૂબ જરૂરી છે. અને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય છે તો અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુજરાતની અલગ અલગ જે વીજ કહી શકાય કે ઓફિસ કચેરીઓ છે, ખાસ કરીને PGVCL, DGVCL, MGVCL, UGVCL, આ બધી જ જે કચેરીઓ છે એમાં 300 કરતાં પણ વધારે એવા કર્મચારીઓ જોવા મળશે, જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર, જે આ પ્રકારના નેક્સેસ, આ જ પ્રકારના સિસ્ટમેટિક સ્કેમનો લાભ લઈ અને આ સિસ્ટમનો એ ભાગ બની ચૂક્યા છે. એટલે આવા ભ્રષ્ટાચારીઓને, કૌભાંડીઓને આ સિસ્ટમમાંથી દૂર કરવા જરૂરી છે. એટલે એક છૂટો દોર એ પોલીસ તંત્રને આપવામાં આવે, ક્યાંય પણ એમાં પોલિટિકલ પ્રેશર એ આપવામાં ન આવે, જેથી કરીને જે પણ કહી શકાય કે યોગ્ય અને લાયક ઉમેદવાર આ સિસ્ટમનો ભાગ નથી બન્યો અને જે પણ કહી શકાય કે ગેરરીતિથી, ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને કે કૌભાંડ કરીને આ સિસ્ટમનો ભાગ બન્યો છે, એને દૂર કરવા અને લાયક ઉમેદવારોને એની નોકરી અપાવવી ખૂબ જરૂરી છે. કેમ કે ઘણા સમયથી ગુજરાતનો જે યુવાન છે એ સરકારી રોજગારીની ઝંખના સાથે ઘણી બધી તંતોડ મહેનત કરતો હોય છે, એને મહેનતને પણ ન્યાય મળવો એટલો જ જરૂરી છે. એટલે આશા અપેક્ષા રાખીએ કે સુરત અત્યારે SIT જે અત્યારે કામ કરી રહી છે, નિષ્પક્ષતાથી કામ કરે અને પારદર્શિતાપૂર્વકનું કામ કરે, જેથી કરીને જેટલા પણ આ વીજ કર્મચારીઓ ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બન્યા છે એ આ બધા જ કર્મચારીઓ દૂર થાય અને એની જગ્યાએ લાયક, હકદાર અને જેને મહેનત કરી છે એવા લોકો આ સિસ્ટમનો ભાગ બને. જય હિન્દ, જય ભારત.